થરાદ રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા જૈન દરાસરમાં ગત રાત્રે દરાસરના પાછળના દરવાજાને સળગાવી બાકોરું પાડી દરવાજો ખોલીને ચોરી થઈ હતી, જેમાં ચોર દરાસરમાં ઘૂસીને સીસીટીવી કેમેરાને ફેરવી અને દરાસરમાં પડેલી દાનપેટીને તોડીને પેટીમાં પડેલા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. થરાદ રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા જૈન દરાસરમાં ગત રાત્રે દરાસરના પાછળના દરવાજાને સળગાવી બાકોરું પાડી દરવાજો ખોલી ચોરી થઈ ચોર દરાસરમાં ઘૂસી સીસીટીવી કેમેરા ફેરવી દરાસરમાં પડેલી દાનપેટી તોડી દાનપેટીમાં પડેલા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સવારે દેરાસરના પૂજારી અશોકભાઈ પૂજા કરવા આવ્યા ત્યારે દેરાસરનો મુખ્ય દરવાજો બંધ હતો અને બાજુમાં આવેલ બીજો દરવાજો ખુલ્લો જોઈ અને તરત દાનપેટીનો દરવાજો અને લોક તૂટેલા અને તેમાં માત્ર પરચુરણ જ હતી. આ ઘટનાની જાણ જૈન સમાજના અગ્રણીઓને કરતા તરત પોલીસ મથકે જાણ કરી અને થરાદ પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમાં કેટલીક રોકડની ચોરી થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. અત્યાર સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, માત્ર જાણવા જોગ અરજી દાખલ થઈ હતી. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ.